ચાલો વિદ્યાર્થી મિત્રો, હું રિતેશ તાતરિયા ઓનલાઈન ભણતરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં મોસ્ટ આઈએમપી એવો સવાલ, કયો અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતીય સ્વરૂપ લખો. જૂના સિલેબસની અંદર આપણે જે અરીસાનું સૂત્ર હતું તે તારવવાનું એટલે કે સાબિત કરવાનું, જ્યારે નવા સિલેબસની અંદર અરીસાનું સૂત્ર ખાલી લખવાનું છે અને તેની થોડી માહિતી આપવાની છે, વધારે કંઈ જ કરવાનું નથી. બે ગુણમાં પૂછાઈ શકે એ પ્રશ્ન કયો છે, અરીસાનું સૂત્ર એટલે શું, અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતીય સ્વરૂપ લખો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ અરીસાનું સૂત્ર કોને કહેવાય, તે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ શું, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ ક્યાં આવે છે, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે, અરીસાનું સૂત્ર કહે છે. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. અરીસાના સૂત્રનું શું, અરીસાના સૂત્રનું ગાણિતીય સ્વરૂપ એને લખાય ગણિતીય ભાષામાં કઈ રીતે લખાય, એટલે કે અરીસાના સૂત્રને ગણિતીય ભાષામાં કઈ રીતે લખાય તે અહીંયા દર્શાવ્યું. 1/u + 1/v = 1/f. ખ્યાલ આવે છે આપણે, યાદ રાખવા માટે આ રીતે લખીશું. 1/u + 1/v = 1/f. એટલે અહીં શું, 1/u વત્તા 1/v = 1/f. ખ્યાલ આવે છે, જ્યાં u, આ જે સ્મોલ u છે એ શું છે, વસ્તુ અંતર. શું છે વિદ્યાર્થી મિત્રો, વસ્તુ અંતર. ત્યાર પછી v છે એ શું છે, પ્રતિબિંબ અંતર. શું છે, પ્રતિબિંબ અંતર. અને ત્યાર પછી સ્મોલ h છે કે અરીસાની કેન્દ્ર લંબાઈ. શું છે, અરીસાની કેન્દ્ર. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f. હવે વિદ્યાર્થી મિત્રો, અરીસાનું સૂત્ર, હું અરીસાનું સૂત્ર આપણે જે સાબિત કર્યું બરાબર મિસ લખ્યું છે, સાબિત કરવાનો નવા સિલેબસની અંદર નથી. હવે એને યુઝ કરતી વખતે એટલે કે ઉપયોગ કરતી વખતે બે નોંધ ધ્યાનમાં લેવી જરૂરી છે, એટલે કે આ અરીસાનું સૂત્ર છે એ બધા જ અરીસા માટે, એટલે કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય બંને માટે લાગુ પાડી શકાય છે. ત્યાર પછી અને વસ્તુના બધા જ સ્થાન માટે, વસ્તુને કોઈ પણ સ્થાને મૂકવામાં આવે, શું વિદ્યાર્થી મિત્રો, કે આ જે અરીસાનું સૂત્ર છે એ બધા જ અરીસા માટે, એટલે કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય બધા જ માટે લાગુ પડે. તદુપરાંત બધા જ સ્થાન માટે, એટલે કે વસ્તુને કોઈ પણ સ્થાને મૂકો તેના માટે લાગુ પડી શકે. બીજો મુદ્દો છે અરીસાના દાખલા, એટલે જે કોયડો આપેલો હોય એનો, એટલે કે જ્યારે અરીસાને લગતા દાખલા હોય, એટલે કે અરીસાના સૂત્રને લગતા કોઈ પણ દાખલા, તેના ઉકેલ માટે અરીસાના સૂત્રમાં શું, અરીસાના સૂત્રમાં છે આપણે દર્શાવ્યું u, v, f અને r. r શું છે આપણે પછી જોઈશું, બરાબર છે. u, v અને f એનો ઉપયોગ કરો ત્યારે હંમેશા કિંમત મૂકતી વખતે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અથવા તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે જોયો અંતર્ગોળ અરીસો હોય કે ભાઈ વસ્તુને આપણે હંમેશા કામ મૂકીએ છે ડાબી બાજુએ, ગયા લેક્ચરમાં આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જોઈએ. જો ડાબી બાજુના બધા જ અંતરો કેવા આવે છે, ઋણ લેવામાં આવે છે, એટલે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર હશે એટલું જ આપણે u આવશે કે કેવું લઈશું, ઋણ લેવાનું હશે. એટલે કે માની લો વસ્તુ અંતર તમને 10 સેન્ટીમીટર આપ્યું હોય તો અરીસામાં તેનો ઉપયોગ કરતી વખતે -10 છે, કારણ કે વસ્તુ હંમેશા અરીસાની કઈ બાજુ હતી, ડાબી બાજુ, એટલે -10 લેવામાં આવે છે. તેવી જ રીતે
અંતર ગોળ અરીસામાં પ્રતિબિંબ ક્યાં મળે છે તમને? જમણી બાજુ કે ડાબી બાજુ? તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે આપણને? ડાબી બાજુ. ડાબી બાજુએ મળે તો ડાબી બાજુના બધા જ અંતરો પણ એટલે આપણે પ્રતિબિંબ અંતર પણ કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ પણ આપણને ડાબી બાજુએ મળે તો F પણ આપણે કેવું લેશું? ઋણ લેવામાં આવે છે. ખ્યાલ આવે છે? હવે ત્યાર પછીનો સવાલ છે, કયો સવાલ છે વિદ્યાર્થી મિત્રો? મોટવણી. કે આપણે આવતી કાલે મોટવણીની તારવણી કરવાની છે, પરંતુ તેના પહેલા થોડી એવી આપણે માહિતી એની મેળવી લઈએ. માહિતી શું છે? કે અરીસા વડે મળતી મોટવણી, મોટવણીને સોને વડે થશે. મોટવણી વિશે ટૂંકમાં નોંધ લખો. આવતી કાલના લેક્ચરમાં આપણે જોઈશું કે મોટવણી શું છે હકીકતમાં. અત્યારે ખાલી જસ્ટ ઉપરથી ખાલી જોવાનું છે કે કેવું છે. તો ગોલીય અરીસા વડે મળતી, સોમ ગોલીય અરીસા વડે મળતી વસ્તુની માટેની મોટવણી છે તે શું છે? વસ્તુના પ્રતિબિંબની સાપેક્ષે કેટલા ખંડ હોય? એટલે કે વસ્તુનું પ્રતિબિંબ જોજો. ધ્યાન છો કે દાખલા તરીકે તમને પ્રતિબિંબ મોટું મળે છે કે નાનું મળે છે તે દર્શાવે. મોટવણી શું છે? કે ગોલીય અરીસા વડે મળતી મોટવણી. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના પ્રતિ સાપેક્ષે કેટલા ખંડ વિભાજિત થતી કેટલું મોટું છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે વસ્તુ નાની મળે ને મોટું કરવા માટે મોટવણી નો યુઝ કરીએ, એટલે કે ગોલીય અરીસા વડે મળતી. શું વિદ્યાર્થી મિત્રો? ગોલીય અરીસા વડે મળતી મોટવણી. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ખંડ વિભાજિત થતી કેટલું મોટું છે કે નાનું છે તે દર્શાવે છે. હકીકતમાં જો એનો મોટો કેટલો છે? મોટવણી ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? મેગ્નિફિકેશન. શું કહેવામાં આવે? મેગ્નિફિકેશન. એને આપણે સ્મોલ m વડે દર્શાવાય છે. જો વસ્તુની ઊંચાઈને શેના વડે આપણે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો? h વડે. અને પ્રતિબિંબ જો યાદ રહો વિદ્યાર્થી મિત્રો, વસ્તુની ઊંચાઈ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો મોટવણી બરાબર અંશમાં શું લખવાનું? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, એટલે કે મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. એને બરાબર જો આપણે લખવું હોય તો h ડેશના છેદમાં h. આ રીતે આપણે લખી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વળી મોટવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધ ધરાવે છે. એને આપણે લખીશું શું? m બરાબર સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v ના છેદમાં u, એટલે કે m બરાબર માઇનસ વસ્તુ અંતર કે પ્રતિબિંબ. તો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. એ આ જે સૂત્ર છે તે આપણે આવતીકાલના લેક્ચરમાં જોવાનું છે. હવે અહીંયા ધ્યાન આપો. જો અહીંયા તમને એક વસ્તુ દેખાય કે વસ્તુની શું વિદ્યાર્થી મિત્રો? કે વસ્તુની ઊંચાઈ h. વસ્તુ આપણે ગઈકાલે જ્યારે તમને લખવાની શીખવાડેલ આ જે છે વસ્તુ ક્યાં ઉપર આપણે ઉપરની બાજુ. તો વસ્તુની ઊંચાઈ કેવી લેવામાં આવે? ત્રણ. ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? નીચે. તો એને કેવી લેવામાં આવે છે? ઋણ. તો જો વસ્તુ ઊંચાઈ ઉપર હોવાથી ત્રણ અને પ્રતિબિંબ ઊંચાઈ નીચે હોવાથી તેને કેવી લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. જો વસ્તુ ઊંચાઈ ત્રણ હોય તો વસ્તુ ઊંચાઈ ત્રણ હોય એનો મતલબ શું થાય? આકાશી પ્રતિબિંબ. અને ઊંચાઈ ઋણ હોય તો કેવું હોય? વાસ્તવિક. એવી જ રીતે બીજો મુદ્દો જોઈએ કે જો મોટવણી ઋણ મળે તો લેવો પડે. સો મોટવણી ઋણ મળે એટલે એમ કેવું હોય? ઋણ હોય તો શું મળે? વાસ્તવિક પ્રતિબિંબ. અને ધન હોય તો આકાશી પ્રતિબિંબ મળે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી આજના લેક્ચર એક વખત રિવિઝન કરી લઈએ. વસ્તુ અંતર u, સવાલ નંબર અરીસાનું સૂત્ર એટલે શું તેનો ગાણિતીય સ્વરૂપ લખવાનું છે, સમજાવવાનું નથી. ઓકે. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર. અરીસાના સૂત્રનું ગાણિતીય સ્વરૂપ નીચે મુજબ છે. 1/u/1/v = 1/f. ચાલો u છે વસ્તુ અંતર, v પ્રતિબિંબ અંતર અને f કેન્દ્ર લંબાઈ. ખ્યાલ આવે છે? અરીસાનું સૂત્ર દરેક કરી શકે છે. ત્રિકોણ અરીસો
વસ્તુને કોઈ પણ સ્થાને મૂકો જેના માટે લાગુ પડે. બીજું અરીસાના દાખલાના ઉકેલ માટે વસ્તુ અંતર u v અને f, વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ small f હંમેશા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર જ લેવામાં આવે છે. હવે બીજો સવાલ, અરીસા માટે મોટી મોટામણી વિશે ટૂંકમાં લખો. મોટામણી તારોમાંની છે, મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે ચાર ગુણ તે આવતીકાલે જોઈશું. એ પહેલા આપણે જોઈએ કે એની ટૂંકમાં બોલીય અરીસા વડે મળતી મોટામણી મોસ્ટ આઈએમપી 3 ગુણોમાં પોસાઈ તેના માટે આપણે જોઈશું આવતીકાલે.